ધારો કે આપણી પાસે એક અપૂર્ણાંક છે નવ ના મળે જુઓ કે આ બંનેના છેદ જુદા જુદા છે માટે તેનો સરવાળો કઈ રીતે કરવો તે માટે આપણી પાસે છેદ સમાન હોવા જોઈએ માટે આ બંને અપૂર્ણાંકોને તેવા અપૂર્ણાંકોમાં ફેરવીએ જેના છેદ સમાન હોય સમાન છેદ મેળવવા માટે તમે શું વિચારો છો જુઓ સમાન છેદ એ એવી સંખ્યા હોવી જોઈએ જે આ દસ અને છ નો સામાન્ય અવયવી હોય હવે દસ અને છ નો સામાન્ય અવયવી કયો છે તે માટે લઘુત્તમ સામાન્ય અવયવી શોધવો પડે સૌથી સારો ઉપાય એ છે કે છેદમાં રહેલ સૌથી મોટી સંખ્યા જુઓ જે અહીં દસ છે હવે કહો કે દસ એ છ વડે વિભાજ્ય છે ના તે નથી હવે 10 નો બીજો અવયવી લઈએ વીસ શું વીસ એ છ વડે વિભાજ્ય છે ના તે પણ નથી ત્રીસ એ છ વડે વિભાજ્ય છે હા ત્રીસ એ છ વડે વિભાજ્ય છે જુઓ કે આપણે 10 ના અવયવી લીધા અને જોયું કે તેમાંથી કયો સૌથી નાનો અવયવી છે જે છ વડે વિભાજ્ય હોય આમ ત્રીસ એ છ વડે પણ વિભાજ્ય છે માટે બંને અપૂર્ણાંકોને એ રીતે ફરીથી લખીએ જેથી બંનેના છેદમાં ત્રીસ મળે નવના છેદમાં દસને કઈ રીતે લખીએ જેથી છેદમાં ત્રીસ મળે તે માટે આ છેદને ત્રણ વડે ગુણીએ હવે જો આ અપૂર્ણાંકની કિંમતમાં ફેરફાર કરવો ન હોય તો અંશને પણ તે સંખ્યા વડે જ ગુણવું પડે જુઓ કે અંશ અને છેદ બંનેને ત્રણ સાથે ગુણતા અપૂર્ણાંકની કિંમતમાં કોઈ ફરક પડશે નહીં માટે નવ ગુણ્યા ત્રણ બરાબર સત્યાવીસ આમ નવ દશાંશ અને સત્યાવીસ ત્રીસાંશ એ સરખી જ કિંમત દર્શાવે છે છેદમાં ત્રીસ મળે એ રીતે આપણે તેને લખ્યું છે હવે એકના છેદમાં છ ને પણ તે રીતે જ લખીએ આમ એકના છેદમાં છ બરાબર કઈ સંખ્યાના છેદમાં ત્રીસ મળે વિડીયો અટકાવીને પહેલાં જાતે કરી જુઓ છ પરથી ત્રીસ મેળવવા 6 ને પાંચ સાથે ગુણવું પડે આમ જો છેદને પાંચ સાથે ગુણીએ તો અંશને પણ પાંચ સાથે ગુણવું પડે તેથી એક ગુણ્યા પાંચ બરાબર પાંચ આમ નવના છેદમાં દસ એ સત્યાવીસના છેદમાં ત્રીસ જેટલી કિંમત ધરાવે છે અને એકના છેદમાં છ એ પાંચના છેદમાં ત્રીસને બરાબર છે હવે તેનો સરવાળો કરી શકાય કોઈ એક સંખ્યાના બીજી સંખ્યાના ઉમેરતા આમ વત્તા પાંચ છેદમાં ત્રીસ બરાબર બત્રીસના છેદમાં ત્રીસ આ અપૂર્ણાંકનું અતિ સંક્ષિપ્ત રૂપ પણ મેળવી શકાય બત્રીસ અને ત્રીસ બંને બે વડે વિભાજ્ય છે માટે જો અંશ અને છેદ બંનેને બે વડે ભાગીએ તો અંશ ભાગ્યા બે બરાબર સોળ અને છેદ ભાગ્યા બે બરાબર પંદર સોળના છેદમાં પંદર તેને મિશ્ર સંખ્યામાં લખતા પંદર એકા પંદર અને શેષ વધે એક ચાલો બીજું ઉદાહરણ જોઈએ ધારો કે એકના છેદ માં બે નો અગિયારના છેદ માં બાર સાથે સરવાળો કરવાનો છે વિડિયો અટકાવીને પહેલા જાતે પ્રયત્ન કરી જુઓ પહેલાની જેમ જ સામાન્ય છેદ મેળવવો પડશે છેદ સમાન હોય તો સરવાળો ઝડપથી થઈ શકે સામાન્ય છેદ મેળવવા બે અને બારના સામાન્ય અવયવી વિશે વિચારીએ ખરેખર તો બે અને બારનો લઘુત્તમ સામાન્ય અવયવી એટલે કે લસા મેળવવાનો છે તે માટે બંને માંથી જે મોટી સંખ્યા છે તેના અવયવી જોઈએ બારનો પહેલો અવયવી બાર છે બાર એ બે વડે વિભાજ્ય છે હા ચોક્કસ એ બે વડે વિભાજ્ય છે આમ એ અને લઘુત્તમ સામાન્ય અવયવી છે માટે બંને અપૂર્ણાંકના છેદમાં બાર મળે તે રીતે ફરીથી લખીએ તેથી એકના છેદમાં બે બરાબર કઈ સંખ્યાના છેદમાં માં બાર મળે બે પરથી બાર મેળવવા તેને છ સાથે ગુણવું પડે માટે અંશને પણ છ વડે ગુણતા છ એકા છ જુઓ કે એક દ્વિતીયાંશ અને છ સમાન છે બે ના અડધા એક અને બાર ના અડધા છ હવે અગિયારના છેદમાં બાર ને કઈ રીતે લખીએ જેથી છેદમાં બાર મળે તેના છેદમાં પહેલેથી બાર છે જ માટે તેમાં કોઈ ફેરફાર કરવાની જરૂર નથી માટે તેમાં કોઈ ફેરફાર કરવાની જરૂર નથી હવે બંનેનો સરવાળો કરતા છ વત્તા અગિયાર છેદમાં બાર બરાબર છ વત્તા અગિયાર બરાબર સત્તર છેદમાં બાર તેને મિશ્ર સંખ્યામાં ફેરવતા બાર એકા બાર અને શેષ વધે પાંચ આમ એક પૂર્ણાંક પાંચ બાર અંશ વધુ એક ઉદાહરણ લઈએ માની લો કે ત્રણ ચતુર્થાંશનો એક પંચમાંશ સાથે સરવાળો કરવાનો છે ફરીથી પહેલા જાતે પ્રયત્ન કરી જુઓ અહીં પણ છેદ સમાન નથી માટે તેને એ રીતે લખીએ જેથી તેમનો છેદ સમાન મળે તેથી ફરી વખત આ બંનેનો લસા લેતા મોટી સંખ્યાથી શરૂ કરીએ પાંચના અવયવી ચડતા ક્રમમાં જોતા જઈએ જ્યાં સુધી ચાર વડે વિભાજ્ય હોય તેવો અવયવી ન મળે પાંચ એ ચાર વડે વિભાજ્ય નથી દસને પણ ચાર વડે નિશેષ ભાગી શકાય નહીં પંદર પણ વિભાજ્ય નથી વીસ એ ચાર વડે વિભાજ્ય છે ખરેખર તો ચાર અને પાંચનો ગુણાકાર જ વીસ થાય આમ આ બંનેના છેદમાં વીસ મળે તે રીતે ફરીથી લખીએ ત્રણ ચતુર્થાંશને કઈ રીતે લખીએ જેથી કોઈ સંખ્યાના છેદમાં વીસ મળે જુઓ કે ચાર પરથી વીસ મેળવવા તેને પાંચ સાથે ગુણવું પડે માટે અંશ ત્રણને પણ પાંચ વડે ગુણતા આપણને મળશે પંદર અંશ અને છેદ બંનેનો પાંચ સાથે ગુણાકાર કર્યો ત્રણ ચતુર્થાંશ અને પંદરના છેદમાં વીસ ની કિંમત સમાન જ છે હવે એક ને કઈ રીતે લખીએ જેથી છેદમાં વીસ મળે પાંચ પરથી વીસ મેળવવા ચાર સાથે ગુણાકાર કરવો પડે માટે અંશમાં રહેલ એકને પણ ચાર સાથે ગુણવું પડે તેથી અંશમાં મળે એક ગુણ્યા ચાર બરાબર ચાર જેથી નવો અપૂર્ણાંક મળે 4 ના વીસ હવે બંનેનો સરવાળો કરતા તે મળે પંદર વત્તા ચાર બરાબર આમ તે થઈ